नमस्ते विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 2 मां गणित शीखवानुं छे। तो दरेक विद्यार्थी चोपड़ी, नोट, चोपड़ी दरेक वस्तु लईने बेसी जशे। चलो, बेसी गया दरेक विद्यार्थी? सरस, तो चालू करीशुं आपणे। आगळना विडियोमां आपणे शुं शीख्या हता તે જોઈએ। સૌ પ્રથમ તો આગળના વિડીયોમાં મેં તમને બાદબાકી, બરોબર, આડી બાદબાકી કરતા શીખવી હતી, હે ને? એ બાદબાકી આપણે શીખી ગયા હતા। હવે આપણે બીજું નવું શીખવાનું છે। હવે આ બાદબાકી તો તમને યાદ હશે જ, તો હવે આગળ બીજું શીખવાની શરૂઆત કરીશું। તો ચલો, દરેક વિદ્યાર્થી નવું પેજ કાઢશે, એમાં સૂચના લખાવો છું। સૂચના લખો, નીચેની વિસ્તાર કરેલી સંખ્યાને અંકમાં લખો। નીચેની વિસ્તાર કરેલી સંખ્યાને અંકમાં લખો। ચલો, સૌથી પહેલા તમને થોડુંક સમજાવું। આ રકમ આપી છે આપણને, લખવાનું નથી તમારે, ખાલી સમજાવું છું। હું કહું ત્યારે તમારે લખવાનું છે। આ સંખ્યા આપી છે આપણને, બરોબર। આજે પાછળની સંખ્યા છે તેને કહેવાશે એકમ। શું કહેવાય? એકમ, એને કહેવાય એકમ। અને આજે આગળ સંખ્યા આપી છે એને કહેવાશે દશક। શું કહેવાય? દશક। પાછળની સંખ્યાને એકમ, આગળની સંખ્યાને દશક કહેવાય। હવે આ એવું કહેવાય કે એક દશક અને 8 એકમ। હવે આ બંને સંખ્યા ભેગી મળીને કઈ સંખ્યા બને છે? આ પાછળ છે એટલે અહીંયા લખીશું, અને આ દશકના સ્થાને છે એટલે અહીંયા 1 લખીશું। 18 સંખ્યા છે આપણી જોડે, બરોબર। ફરીથી સમજાવું છું, આપણને 1 અને 8 એમ બે સંખ્યા આપી છે। આ જે પાછળ હોય તેને કહેવાશે એકમ, અને જે આગળ સંખ્યા આપી હોય એને કહેવાશે દશક। લખાશે કેવી રીતે? એક દશક અને 8 એકમ, એવું આપણે લખીએ। એક દશક અને 8 એકમ, આ છે એકમ તો અહીં લખ્યું, અને આ 1 છે તો અહીંયા 1 લખ્યું, તો આને એક દશકના સ્થાને 1 લખવાનું। ખબર પડી ગઈ તમને? ફરી વાર એકવાર સમજાવી દઉં, બે વાર સમજાવ્યું, ત્રીજી વાર સમજાવી દઉં। રકમ આપી છે આપણને 1 અને 8। 1 અને 8 એમાં આ જે સંખ્યા છે એને કહેવાશે એકમ, અને આ જે સંખ્યા છે એને કહેવાશે દશક, બરોબર। આને એકમ કહેવાય અને આને દશક કહેવાય। શું લખાશે? 1 દશક અને 8 એકમ। શું લખાશે? ફરી વાર કહું છું, 1 એકમ અને આ 1 દશક અને 8 એકમ। આ સંખ્યાને અહીંયા લખવાની, અને દશકના સ્થાને આગળ 1 લખવાનો। આને એકમ અને આને દશક એમ કહેવાય। ખબર પડી ગઈ દરેક વિદ્યાર્થીને? ફરી બીજું એક ઉદાહરણ આપીને સમજાવું। હવે આપણને આ વિસ્તાર કરેલું હતું અને એને જોઈન્ટ કર્યું આપણે, વિસ્તાર કરેલી સંખ્યાને આપણે અંકમાં લખી। બીજું એક ઉદાહરણ સમજાવું તમને। બે દશક અને 4 એકમ। ચલો, 2 દશક અને 4 એકમ એવું આપ્યું છે આપણને, ફરી વાર ચલો, 2 દશક અને 4 એકમ આપ્યું છે આપણને, બરોબર। તો એકમને અહીંયા લખવાનું આપણે, અને દશકને અહીંયા લખીશું। શું સંખ્યા બની આપણી? 24। કઈ સંખ્યા મળી? 24।
चार एकम अने बे दशक छे, चार ने पाछळ लख्या, दशक ने आगळ लख्यु, दशक आ एकम कहेवाय अने आ दशक कहेवाय, बरोबर खबर पड़ी गई। सरस, तो आवी रीते आपणे करवानुं छे। बीजो शीखवाडुं हूँ तमने, धारो के आपणने कोई संख्या आपी छे, 35 संख्या आपी छे आपणने, त्रगड़ पाछळ 35 एवी आपणने संख्या आपी छे, तो शू करीशुं, क्यूँ एकम छे अने क्यूँ दशक छे, आ पाछळनी संख्या छे ए शू छे एकम, अने आ आगळनी संख्या छे ए शू छे दशक छे, तो शू लखाशे, त्रण दशक अने पांच एकम, त्रण दशक अने पांच एकम, आ आपणे जवाब मळे आपणने। आ केवू, વિસ્તાર કરેલી સંખ્યાને અંકમાં લખવાની અને અંકમાં જે સંખ્યા આપી હોય તેને વિસ્તાર કરવાની કહેવાય, અને શું કહેવાશે, અંકમાં જે સંખ્યા આપી હોય એને વિસ્તાર કરવાનું, બરોબર। હવે ફરીવાર બીજી એક સંખ્યા આપું, બીજી એક સંખ્યામાં સમજી લઈએ આપણે, 8 અને 2, 8 અને 2, બરોબર। હવે આ કેવી રીતે લખાશે બોલો, 8 દશક છે અને આ 2 એ એકમ છે, અને 2 એકમ, બરોબર। આ છે આપણો જવાબ, આ અંકમાં આપ્યું છે જેને આપણે વિસ્તાર કરીને લખ્યું, ખબર પડી ગઈ। સરસ, હવે ફરીવાર સમજાવું તમને, અત્યાર સુધી આપણે જેટલું કર્યું એ એકવાર તમને સમજાવું છું। નીચેની વિસ્તાર કરેલી સંખ્યાને અંકમાં લખો, નીચેની વિસ્તાર કરેલી સંખ્યાને અંકમાં લખો, આ તો ખાલી મેં તમને સૂચના લખાવી છે, હજી આપણે જે લખવાનું છે એ તો શરૂઆત કરી જ નથી, આ તમને સમજાવવા માટે લખ્યું છે મેં, બરોબર। હવે આપ્યું છે એકડ આઠળ 18, એકડ આઠળ 18 છે, એમાં એકમ કયો અને દશક કયો, તો કે આ પાછળની જે સંખ્યા હોય એને કહેવાશે એકમ, અને જે આગળ આપી હોય એને કહેવાશે દશક, આ એકમ અને આ દશક કહેવાય, તો એને વિસ્તાર તરીકે કેવી રીતે લખાશે વિસ્તાર કરીને, તો આવી રીતે કે એક એકમ એક દશક છે અને 8 એકમ છે, હે ને, એક દશક અને 8 એકમ, તો બે થઈને અંકમાં કઈ સંખ્યા બને, એકડ આઠળ 18, દશકમાં 1 અને એકમમાં 8, બંને સંખ્યા ભેગી થઈને બનશે એકડ આઠળ 18। બીજું ઉદાહરણ છે, 2 દશક અને 4 એકમ, 2 દશક અને 4 એકમ છે, હવે આ બંને વિસ્તાર કરેલી સંખ્યા આપી છે તેને આપણે અંકમાં ફેરવવાની છે, તો શું થશે, તો કે 2 દશક છે અને 4 એકમ છે, તો સૌથી પહેલા પાછળનું જોયું મેં કે 4 એકમ છે, તો મેં અહીંયા લખ્યા 4, પછી 2 દશક છે તો 4ની આગળ લખ્યા મેં 2, તો કેટલી સંખ્યા મળી મને, 24, આ થયું 2 દશક અને 4 એકમની વિસ્તાર કરેલી સંખ્યાને અંકમાં આપણે લખી છે। હવે એના પછી આપણે જોયું અંકમાં લખેલી સંખ્યાને વિસ્તાર કરી, અંકમાં લખેલી સંખ્યાને વિસ્તાર કરો, વિસ્તાર કરો, અંકમાં લખેલી જે સંખ્યા હતી એને આપણે વિસ્તાર કરી છે, જે આ વિસ્તાર કરેલી સંખ્યાને અંકમાં અને આ વિસ્તાર અંકમાં લખેલી સંખ્યાને વિસ્તાર કરી છે। જો કઈ રકમ આપી છે અહીંયા, તગડ પાછળ 35, 35 લખ્યા છે તેને આપણે વિસ્તાર કરવાનો છે કે કયું એકમ કહેવાય અને કઈ સંખ્યા દશક કહેવાય, તો પાછળની પહેલાં સૌથી પહેલાં આમાં મેં આગળની સંખ્યા જોઈ, તો 3 દશક અને 5 એકમ, 3 દશક અને 5 એકમ છે, ખબર પડી તમને। પછી કયું ઉદાહરણ આપ્યું, આઠળ બગડ 82, આઠળ બગડ 82, જેમાં આગળની સંખ્યા જોઈ, 8 એ દશક છે અને 2 એ એકમ છે, તો મેં લખ્યું કે 8 દશક અને 2
एकम। आ थई गयुं आपणे पूरु, बराबर। हवे खबर पड़ी गई। आवी रीते लखेलुं एक बीजुं उदाहरण तमने कहुं, साडत्रीस, तगड़ सातळ साडत्रीस। आ आपणे मैं रकम लखी, आ छे उदाहरण, बराबर। एमांथी आ सात शुं छे, तो अहींया एरो करीने मैं लख्युं एकम, अने आ शुं आप्युं छे आपणने, दशक, बराबर। तो एनो विस्तार शुं थशे के त्रण, एक त्रण दशक अने सात एकम, बराबर। संख्या मळी आपणने तगळ सातळ साडत्रीस। चलो खबर पड़ी गई। बीजू एक समझावू तमने, जे विस्तार करेलू आप्यू होय अने डायरेक्ट आपणे लखी, आपणे आना जेवू छे, बराबर। चार दशक अने एक एकम, तो हवे आ बेने भेगू करिए, तो चार हूँ अहींया लखू, आ चार लख्या मैं, बराबर, अने आने हूँ अहीं लखू, तो आ दशकनी संख्या दशक लखी, एकमनी जग्याए एकम लख्यो, तो कई संख्या बनी आपणी जोड़े, चौगड़ एकड़ एकतालीस। कई संख्या बनी? चौगड़ एकड़ एकतालीस। હવે આ તમારે લખવાનું છે, પણ અત્યારે નહીં, ક્યારે લખવાનું? લેશનમાં, તો અહીંયા લખી નાખો લેશન કરીને, આ છે તમારું લેશન, અહીંથી કે અહીં સુધી બે પન્ના તમે છોડી દો, પછી હું અત્યારે જે લખાવું છું તે લખો, અને પછી જ્યારે આ વિડીયો પૂરો થઈ જાય, તમે આખો વિડીયો જોઈ લો, ત્યારે તમારે આ બધું લખી નાખવાનું છે, બરોબર। એટલે પહેલા બે પેજ છોડી દો, અને પછી હું જે લખાવું છું તે લખવાની શરૂઆત કરો। તો ચલો કાઢો બે પેજ છોડ્યા પહેલા, તો તમે હવે નવું પેજ કાઢો, ચલો સૂચના લખો। આપણે આગળ જે સૂચના લખી હતી એ જ અહીંયા લખવાની છે, તો હું બોલું છું, તમે લખજો, બરોબર, કાં તો હું લખી લઉં પછી તમે લખજો। નીચેની વિસ્તાર કરેલી સંખ્યાને અંકમાં લખો। સૂચના બોલું છું, નીચેની વિસ્તાર કરેલી સંખ્યાને અંકમાં લખો। લખી લો દરેક વિદ્યાર્થી સૂચના। નીચેની વિસ્તાર કરેલી સંખ્યાને અંકમાં લખો। નંબર એક આપો, પહેલા હું લખું પછી તમારે લખવાનું છે, બરોબર। ચલો એક દશક સાત એકમ, એક દશક અને સાત એકમ, અહીંયા આપણે અંકમાં લખવાનું છે। તો એકવાર હું તમને, આપણે પેલું એરો કરીને શીખવાડ્યું ને મેં તમને, એવું બે ત્રણમાં હું તમને શીખવાડું છું, ત્રણ ચારમાં શીખવાડું છું, પછી પાંચથી આપણે જે સાદી રીતે ડાયરેક્ટ કરતા આપણે શીખીશું, બરોબર। જો આ એક લખું છું હું અહીંયા, અને સાત લખું છું હું અહીંયા, તો કઈ સંખ્યા બની આપણી જોડે? કઈ સંખ્યા છે? એકડ સાતળ સત્તર, તો અહીંયા લખવાનું એકડ સાતળ સત્તર। આ છે તમારો જવાબ, બરોબર। નંબર બે આપો, લખી લો પહેલા તો તમે, પછી લખો હું। પાંચ એક દશક અને સાત એકમ, એક એરો અહીં લખીને એક લખ્યું, સાત અહીંયા એરો કરીને સાત લખ્યું, તો રકમ મળી આપણને, જવાબ મળ્યો સત્તર। ચલો આગળ બીજું, પાંચ
5 દશક અને 2 એકમ 5 દશક 2 એકમ. 5 એરો કરીને હું અહીંયા લખું છું અને 2નો એરો આમ કરીને હું અહીંયા 2 લખું છું. કઈ સંખ્યા મળી આપણને? કઈ સંખ્યા મળી? પાછળ બગડ 52. તો જવાબ શું આવશે આપણો? પાછળ બગડ 52. લખી લો. ચલો ચલો આગળ જુઓ. નંબર 3. બે દશક ચાર એકમ. બરોબર. હવે એરો કરીને બતાવું હું તમને. અહીંયા એરો કરીને મેં 2 લખ્યા, આ એરો કરીને મેં લખ્યા 4. તો કઈ સંખ્યા મળી આપણને? બગડ ચોગડ 24. કઈ સંખ્યા મળી? 24. તો અહીંયા લખવાનો, જવાબમાં લખવાનું 24. લખી લો ચલો દરેક વિદ્યાર્થી. ચલો લખાઈ ગયું, સરસ. નંબર 4 આપો. છ દશક ત્રણ એકમ. હવે એરો કરીને લખીએ આપણે, બરોબર. આ મેં એરો કર્યો અહીંયા અને લખ્યા 6, અને આ બીજો એરો કર્યો 3થી આગળ ખેંચીને અહીંયા, અહીં લખ્યા 3. બરોબર. તો કઈ સંખ્યા મળી મને? છગડ તગડ 63. આ બંને ભેગું કરીને કઈ સંખ્યા મળે? છગડ તગડ 63. તો અહીં લખવાના 63. ચલો લખ્યું. સરસ. હવે આગળ જોઈએ. નંબર 5 લખી લો તો તમે. લખી લો દરેક વિદ્યાર્થી. ચલો આગળ લખો. સાત દશક ઝીરો એકમ. આ 7ને લખીશું નીચે એરો મારીને સૌથી પહેલા તો, અને 0ને એરો મારીને અહીંયા લખું 0. બંને સંખ્યાને એરો કરીને મેં ભેગી કરી દીધી, અથવા તો એમને પણ ભેગી કરી દેવાની. તો કઈ સંખ્યા મળે છે આપણને? 7 દે મીંડે 70. તો શું જવાબ આવશે? 7 દે મીંડે 70. તો લખવાના 70. ચલો આ હતો આપણો જવાબ. લખી લો ચલો. ચલો હવે હું તમને આવી રીતે એરો કરીને નહીં શીખવાડું. હવે તમારે ડાયરેક્ટ લખવાનું છે, બરોબર. એટલે આટલું તમે શીખ્યા એટલે તમને આવડી ગયું હશે, એટલે હવે જાતે લખવાનું છે, બરોબર. તો ચલો નંબર 6 લખું છું હું. ત્રણ દશક ચાર એકમ. શું કરવાનું? સૌથી પહેલા તમારે આ 3 દશકમાં આપ્યા છે તો 3 લખવાના અહીંયા, 4 આપ્યા છે 4 લખવાના એની પાછળ, બરોબર. પછી જોઈ લેવાનું, હંમેશા પાછળથી જોવાની શરૂઆત કરવાની, આગળ નહીં જોવાનું, પહેલાં જોવાનું. આ એકમ કહેવાય અને આ દશક કહેવાય, બરોબર.
કેવી રીતે જોવાનું, પાછળ જોવાનું, આને એકમ કહેવાય અને આને દશક કહેવાય. બરોબર, ખબર પડી દરેક વિદ્યાર્થીને? નંબર 7 આપો, લખી લો પહેલા તમે, પછી આગળ બીજું લખીએ આપણે. ચલો લખો આગળ. ચાર દશક સાત એકમ. શું છે? ચાર દશક અને સાત એકમ છે. ચારને પહેલા આગળ લખ્યા મેં અને સાતને લખ્યા પાછળ. શું સંખ્યા મળી આપણને? ચોગળ સાતળ 47. શું જવાબ આવ્યો આપણો? ચોગળ સાતળ 47. હવે જોવાનું કેવી રીતે તમારે? પહેલા જોવાનું પાછળ કઈ સંખ્યા છે. એકમ, એકમના સ્થાને કેટલા છે? સાત. અને દશકના સ્થાને કેટલા છે? ચાર. તો ચોગળ સાતળ 47 આ આપણને જવાબ મળ્યો. જવાબ હંમેશા જોવાનો કેવી રીતે? સાત એકમ અને ચાર દશક. બોલવાનું પણ એવી રીતે, પણ લખવાનું કેવી રીતે? ચાર દશક અને સાત એકમ. બરોબર, આગળ જતાં તમારે એકમ, દશક, સો એવી રીતે આવશે. તો ત્યારે તમે ગણતરી કરતા હશો ત્યારે તમને નહીં ફાવે કે કયું એકમ હતું ને કયું દશક હતું. એટલા માટે પાછળથી જોવાની શરૂઆત કરવાની કે આને એકમ કહેવાય, પછી એના આગળનાને દશક કહેવાય, એની આગળ આવશે એને સો કહેવાશે, પછી એની આગળ આવે એને હજાર કહેવાશે. એટલા માટે કહું છું કે સૌથી પહેલાં પાછળથી જોવાની સંખ્યા શરૂઆત કરવાની. હવે આપણે લખીશું એમાં પાછળથી લખવાની શરૂઆત કરીશું. અત્યારે હું તમને લખાવું છું તો પહેલાં 3 લખાવું અને પછી 4 લખાવું છું. બરોબર, હવે લખીશું તો પહેલાં પાછળ એકમને સ્થાને શું આવે એ લખીશું અને દશકના સ્થાને શું આવે પછી એ લખીશું. બરોબર, હવે નંબર 8 આપું છું. બે દશક અને 0 એકમ. બે દશક અને 0 એકમ. સૌથી પહેલાં હવે શું જોઉં હું, તમે મને કહો. એકમના સ્થાને શું આપ્યું છે એ જોવાનું. એકમના સ્થાને કેટલા આપ્યા છે મને? 0 આપ્યા છે, તો હું અહીંયા લખું 0. અને દશકના સ્થાને કેટલા આપ્યા છે? 2 આપ્યા છે, તો 0ની આગળ આવશે 2. આને કહેવાશે એકમ અને આને કહેવાશે દશક. ચલો ખબર પડી. હવે આગળ જોઈએ, 9 નંબર આપો. જીરો દશક ચાર એકમ. જીરો દશક ચાર એકમ. હવે શું કરીશું બોલો? સૌથી પહેલા કઈ સંખ્યા લખીશું? એકમની સંખ્યા લખવાની કે દશકની સંખ્યા લખવાની? કઈ સંખ્યા લખવાની? એકમની સંખ્યા લખવાની. તો એકમના સ્થાને કેટલા આવશે? 4. તો લખવાના પહેલા 4. અને દશકના સ્થાને કઈ સંખ્યા છે? કેટલી છે? 0. તો દશકના સ્થાને મેં લખ્યા 0. આ છે આપણો જવાબ. પાછળની સંખ્યાને એકમ અને આગળની સંખ્યાને દશક કહેવાય. લખી લો ચલો દરેક વિદ્યાર્થી. ચલો આગળ જુઓ 10 નંબરમાં. આઠ દશક અને 5 એકમ. શું સંખ્યા આપી છે? 8 દશક 5 એકમ. હવે સૌથી પહેલા કઈ સંખ્યા લખવાની મારે? એકમની સંખ્યા લખવાની કે દશકની સંખ્યા લખવાની બોલો? કઈ સંખ્યા? એકમની સંખ્યા. તો અહીંયા લખ્યું એકમના સ્થાને હું 5 અને દશકના સ્થાને કઈ સંખ્યા આવશે તમે બોલો? 8. એ ક્યાં લખવાની મારે? 5ની આગળ લખવું કે 5ની પાછળ? 5ની
આગળ લખવાની. વેરી ગુડ. તો આ થઈ આપણી સંખ્યા. અંક આપણને કયો મળ્યો? આઠળ પાછળ 85. જવાબ શું આવશે આપણો? 85. એકમના સ્થાને 5 અને દશકના સ્થાને 8. બરોબર, લખી લો ચલો દરેક વિદ્યાર્થી. ચલો થઈ ગયું, સરસ. તો આજના દિવસ માટે આપણે આટલું રાખીએ છીએ. આજના વિડીયોમાં આપણે વિસ્તાર કરેલી સંખ્યાને અંકમાં લખવાની અને અંકમાં લખેલી સંખ્યાને વિસ્તાર કરવાની જે મેં તમને શીખવાડ્યું છે, અને જેનું આપણે વધારે શીખ્યા છે તે છે આપણે વિસ્તાર કરેલી સંખ્યાને અંકમાં લખો, જે આપણે વધારે સંખ્યા છે. લેસનમાં શું આપ્યું મેં તમને? આ આપ્યું છે. આ જે મેં તમને સમજાવ્યું તે તમારે લેસનમાં લખવાનું છે. બરોબર છે, લેસન કરવાનું છે દરેક વિદ્યાર્થીએ. દરેક વિદ્યાર્થીએ લેસન ફરજિયાત કરવાનું રહેશે. જ્યારે શાળા ખુલશે ત્યારે તમારું લેસન ચેક કરવામાં આવશે, ત્યારે તમારું લેસન જોવામાં આવશે. માટે દરેક વિદ્યાર્થીએ લેસન ફરજિયાત કરવાનું છે. ત્યાં સુધી તમારે અત્યાર સુધી જે શીખવાડ્યું છે તે તમારે કરવાનું છે. મેં તમને આગળના વિડીયોમાં આડા સરવાળા, આડા બાદબાકી જે શીખવાડ્યું હશે, બરોબર, તો તમારે એ બધું શીખવાનું છે. આગળની સંખ્યા, પાછળની સંખ્યા, વચ્ચેની સંખ્યા, પછી સંખ્યાને શબ્દમાં લખતા, પછી શબ્દની સંખ્યાને અંકમાં લખતા, બરોબર, જેવું ઘણું બધું મેં તમને શીખવાડી દીધું છે તે તમારે કરવાનું છે ખાસ. બરોબર, ખૂટતી સંખ્યા છે તે શીખવાડી છે, ચડતા ઉતરતા ક્રમમાં શીખવાડ્યું છે. ચડતા ક્રમમાં સૌથી પહેલાં કઈ સંખ્યા આવશે? મોટી સંખ્યા આવે. અને ચડતા ક્રમમાં સૌ પ્રથમ નાની સંખ્યા આવે અને ઉતરતા ક્રમમાં સૌ પ્રથમ મોટી સંખ્યા આવે, જે તમારે યાદ રાખવાનું છે અને શીખવાનું છે. તો આગળનું આપણે પછીના વિડીયોમાં શીખીશું. ત્યાં સુધી તમને અત્યાર સુધી જેટલું કરાવ્યું છે તે બધાનું પુનરાવર્તન કરવાનું અને જે લેસન આપ્યું છે તે લેસન કરવાનું. જ્યારે શાળા ખુલશે ત્યારે તમારું લેસન જોવામાં આવશે. આગળનું આપણે પછીના વિડીયોમાં શીખીશું.